वडोदरा शहेरी पति पीड़ित महिलाओं द्वारा पुलिस भवन खाते आवेदन पत्र आपी न्याय की मांग करी हती। शहेरना लालकोट परिसर की बहार पति और पत्नी वच्चे चालता कोर्ट केस ने लईने बे परिवारों सामसामे आवी गया हता। कोर्टे परिसर की बहार छूटा हाथ की मारामारी थता फिल्मी दृश्य सर्जाया हता। पत्नी ने हाल सारा दिवसों जई रहा छे त्यारे पत्नी थी छूटा थवा मांगतो पति पत्नी ना परिजनों में कोर्ट संकुल में छूटा हाथ की मारामारी थई हती। शहेरनी लालकोटमां गईकाले बपोरे डोमेस्टिक वायोलेंसना केसनी तारीखमां आवेला समये बनेल बनावना मुद्दे आजे पति पीड़ित महिलाओ द्वारा पोलीस भवन सामे आवेदन पत्र सुप्रत कर्युं हतुं अने डोमेस्टिक वायोलेंस केसमां जल्दी न्याय मळे रक्षण मळे तेवी मांग करी हती। घड़ियाड़ी पोड़मां मेघधनुष एपार्टमेंटमां रहेता रीटाबेन राजपूते पति जितेश उर्फे जितेन्द्र विरुद्ध कोर्टमां डोमेस्टिक वायोलेंसनो केस कर्यो छे। तेमणे पण पोतानी साथे बनेल बनाव संदर्भे जणाव्युं हतुं। कोर्टनी वात जे लेडीज प्रेग्नेंट लेडीज जे इन्सिडेंट थयो छे એનું અનુસંધાનમાં અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા હતા અને અમે કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે કે લેડીને થતા જે અત્યાચાર સ્ત્રીઓ સાથે જે અત્યાચાર થાય છે જે પોલીસ પ્રોટેક્શન આપી શકતા નથી, જે લેડીઝ ન્યાય લેવા જાય ત્યાં બી અમને પ્રોટેક્શન નથી મળી શકતું કે કોર્ટની બહાર નીકળીએ છીએ તો બી અમને પ્રોટેક્શન નથી મળતું, જ્યારે અમને લેડીઝને આટલી હાનિ પહોંચે છે। અન્ય પતિ પીડિત મહિલા દ્વારા પણ પોતાના પતિ સામે આક્ષેપો કરી મીડિયા સમક્ષ આપવીતી કહી હતી અને ન્યાયની માંગ કરી હતી। અમારા વકીલશ્રીને મળવા ગઈ ત્યારે આ બેનને એમના હસબન્ડને ધક્કો મારીને કોર્ટની બહાર ફેંકી દીધા અને એમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જ્યારે આ કિસ્સો બન્યો ત્યારે અમે ત્યાં જ હાજર હતા અને મારે નરેન્દ્ર મોદી સાહેબને એક જ સંદેશ પહોંચાડવો છે કે અમારા જેવી પીડિત સ્ત્રી જે એમના હસબન્ડ અને એમના સાસુથી ત્રાસી ગયા છે એ લોકોને ન્યાય મળવો જ જોઈએ। મારું નામ મિત્તલ રાજેશ ચૌહાણ, 12 વર્ષથી મેરેજ થયું છે અને મારો વારે 1 વર્ષથી મને કાઢી મૂકી છે ઘરમાંથી કે તું મને જોઈએ ના। મારી સગી ફ્રેન્ડ હતી જેની સાથે અમે એક થાળીમાં જમતા હતા, આજે 1 વર્ષ 4 વર્ષથી એના સાથે અફેર છે એનું અને મારો છોકરો મને આપતો નથી, હું 1 વર્ષથી મારા છોકરા માટે રડું છું। આજે કોર્ટમાં કેસ બી કર્યો છે, છોકરો મારી પાસે આવા રડે છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી અને હું મારા છોકરા માટે મારા માટે હું ન્યાય માગું છું। નરેન્દ્ર મોદી સાહેબને રિક્વેસ્ટ છે કે એવો કાયદો બનાવો કે જેથી કરીને 1 જ વર્ષમાં કોર્ટનો નિકાલ આવે અને અમારી લાઈફ પતી જાય છે પણ કેસ પતતા નથી, તો અમારા માટે કંઈક ન્યાય કરો પ્લીઝ।